જીજાજી શું કરવા માંગો છો તમે લોકો? હા જવાબ આપો ને. શેનો દેવાંગ? હા ગઈ કાલે પપ્પાની વરસી જતી રહી, તમે લોકો આવ્યા કેમ નહીં? મેં કહ્યું હતું ને તમે અને મારી બેન બંને આવશો. હા હા, પણ હા તારી બેનની મતલબમાં તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. અરે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો ફોન કરી શકો ને, ફોન હતો ને તમારી પાસે. અને હું તમને ફોન કરું છું તો ફોન કેમ નથી ઉચકતા, જવાબ કેમ નથી આપતા તમે લોકો? મારો ફોન એક્ચ્યુઅલીમાં ડિસ્પ્લે ઉડી ગઈ છે, બગડી ગયો છે. અરે એક દિવસ મારી બેનનો ફોન ખરાબ થઈ જાય, એક દિવસ તમારા ફોનની ડિસ્પ્લે વહી જાય, અને આવું બધું ત્યારે જ થાય છે કે જ્યારે ઘરમાં પ્રસંગ હોય, ઘરમાં કામ હોય, મારે કામ હોય. તું સમજવાની કોશિશ કર. તમે કેમ નથી સમજી રહ્યા? હું સમજાવું છું ને તને. હા જો કાલે એવું બન્યું હતું કે અમે લોકો ત્યાં આવવા માટે નીકળતા જતા અચાનક મારે તો મારી બેન સાથે વાત કરવી છે, અને અત્યારમાં તો એને ધમકાવવા આવ્યો છું. ઘરે નથી એ, અત્યારે ઘરે નથી એ, મતલબમાં દવાખાને ગઈ છે આ બાજુ વાળાને લઈને. દર વખતનું થયું છે, કાલની તબિયત ખરાબ થઈ હતી ને, અત્યારે હું એને લેવા માટે જઈ રહ્યો હતો. ચાલો આપણે સાથે જઈને એને લઈને આવીએ. ચાલો હું લઈને આવું છું હમણાં, અને મારે બીજા રિપોર્ટ પણ કરાવવાના છે, એટલે તું કાલે મળશું આપણે, પછી મળીએ. અરે પણ પછી મળવાનું, કાલે મળવાનો સવાલ જ નથી ને. આવી રીતે ક્યાં સુધી ચાલતું રહેશે? અને બંને જણાના ડખા તમે તમારી રીતે સોલ્વ ના કરી શકો? આટલો બધો સમય કાઢવાનો હોય? હા કઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ જ છે ને, દેખાઈ રહ્યો છે કે પ્રોબ્લેમ છે, દેખાય છે, અમે કઈ આંધળા નથી. જો મને ટેન્શન નહીં અપાવ, મેં કઈ કર્યું નથી, અને ટેન્શન તો મને આવી ગયું છે. બોલી નથી રહ્યો, હું સાચું કહી રહ્યો છું. તું આવી રીતે સવાલ કરીશ તો મારી પાસે એનો જવાબ. અરે બધા મહેમાનો હતા, બધા મહેમાનો હશે, પણ મને નથી ખબર કે શું થયું. શું થયું? શું ઇજ્જત અને નાક કપાવ્યું છે? આ બધાને કેવું પડ્યું કે આ બેનના સાસુ જરા બીમાર છે એટલા માટે નથી આવી શકી? ફોન, અરે સાંભળવું જ નથી મારે તમારું કઈ, મારે મારી બેનને મળવું છે અને બોલાવો ને. તું જા અહીંયાથી, પ્લીઝ જા અત્યારે, તું જા. મારે ક્યાંય નથી જવું, મગજ મારી, હું મારી બેનને મળીને જઈશ. મેં તને કહ્યું ને તમે લેવા જાવ છો ને લઈ આવો. હા મેં ફોન કરી દઉં છું એને, આ બાજુવાળાને, એ લેતા આવશે, અને તું અત્યારે જા, હું આજે જ તારા ઘરે આવીશ. હા તું જા, તું જા ને. હા તારા ઘરે આવું છું, સુષ્માને લઈને આવજો. લઈને હા. નક્કી આ લોકોની વચ્ચે કંઈક તો થયું જ છે. આટલા સમયથી મારી બેન મારી સાથે વાતચીત નથી કરી રહી, જીજાજી સરખી રીતે વાત નથી કરતા. ઘરે આવ્યો છું તો હા જીજાજી એમના મમ્મી આ લોકો જાકારો આપી રહ્યા છે, કંઈક તો ડાળમાં કાળું છે જ, તપાસો કરવી જ પડશે. એક કામ કરું છું, આ જીજાજી હોસ્પિટલનું બહાનું કાઢીને અંદર ગયા છે ને, અંદર જઈને તપાસ કરું. અંદર જઈશ ને તો જ ખ્યાલ આવશે કે શું થયું છે અને શું નહીં. આજે તો ખ્યાલ નથી ભાઈ. બેન તો અહીંયા છે, હા ઘરમાં છે, અને છતાં પણ જીજાજી કેમ એવું બોલી રહ્યા છે કે તું ઘરમાં નથી, હોસ્પિટલમાં ગઈ છે? હા શું માંડ્યું છે મને જવાબ આપને. હા માંડ્યું છે શું? બંને જણાએ જ્યારે હોય ત્યારે બહાનાઓ કાઢો છો, તું મને અહીંયા મળવા બોલાવે છે, જીજાજી છે કે છે, ક્યારેય મળતા જ નથી, અને મળે છે તો મારી સામે સરખી રીતે વાત નથી કરતા. ભાઈ તારા સવાલનો બધો જ જવાબ આપીશ. શેનો જવાબ આપીશ તું? ગઈ કાલે સાંજે પપ્પાની અને મમ્મીની વરસી હતી, મહેમાનો આવ્યા હતા, તને આમંત્રણ આપીને ગયો હતો ને કે પપ્પાની વરસીમાં એક દિવસ વહેલા આવજે. હા અને આ શું, જ્યારે હોય ત્યારે જાત નીચે જ મને બોલાવે છે, આ ઘરમાં કેમ નથી રહેતી તું? આ લોકો તને ઘરમાં કેમ નથી રાખતા? કઈ થયું છે બંને જણા વચ્ચે? આ થયું હોય તો કે ને, હમણાં સોલ્યુશન લાવી દઉં ને, આ જીજાજીને ખખડાવીને કહી દઉં એટલે વાત પતે. ના ભાઈ એવું કઈ જ નથી. દેખાઈ રહ્યું છે બેન, આ ઘણા સમયથી તમે લોકો આવી જ રીતના મારી સાથે વાત કરો છો, નથી ફોન ઉપાડતી, નથી ફોન કરતી, નથી સરખી રીતે ઘરમાં મને રહેવા દેતી. આ જ્યારે જ્યારે અહીંયા બેસવા આવું છું તો કાઢી મૂકે છે, જીજાજી છે કે મારી સાથે સરખી રીતે વાત નથી કરતા. અરે શું પ્રોબ્લેમ છે કહો ને. ભાઈ એવું સમજ કે તારી બેન ઘરમાં હોવા છતાં પણ ઘરમાં નથી. પહેલીઓ, હા પહેલીઓ, જ્યારે તું નાની હતી ને
ત્યારથી જ બુજાવતી આવી છે, ક્યારેય પણ સરખી રીતે મને વાત નથી કરી. હા, શું થયું છે મને વાત કરીશ? ભાઈ, જેવી રીતે તારી બેના ઘરમાં હોવા છતાં પણ ઘરમાં નથી ને, તને મારા સમ છે? હવે જો મને સીધી રીતે વાત ના કરીને તો તારા ભાઈના સમ આપ્યા છે, એક પણ શબ્દ ખોટો નહીં બોલતી. જેવું છે ને એવું જ જણાવી દે મને. એવી જ રીતે તારી બેન આ દુનિયામાં હોવા છતાં દુનિયામાં નથી. અરે પણ દુનિયામાં હોવા છતાં દુનિયામાં નથી, શું? બેન, આપ તું તારી બેન મરી ગઈ છે ભાઈ. અરે આ શું વાત કરે છે? હા, મારા ભાઈ મરી ક્યાંથી ગઈ હોય? તું તો મારી સામે ઊભી છે ને. આદિને બિલકુલ મંજૂર નહોતું. એક ભાઈ બેન આટલા પ્રેમથી રહેતા ને, એ આદિને મંજૂર નહોતું. તું અહીંયા મને મળવા આવે ને એટલે આદિ મને મારતો, મને ગમે તેવું બોલતો. હું બધું સહન કરી ગઈ. કેટલી વાર મેં વિચાર્યું કે મારા ભાઈને કહી દઉં, કોશિશ પણ કરી, પણ હું કહી ના શકી. અને એક દિવસ આવી જ રીતે હાથાપાઈમાં મને વાગી ગયું અને આદિએ તખ્યાથી મારું મોઢું દબાવી દીધું અને મારું મૃત્યુ થઈ ગયું. અહીંયા જ મને દાટી છે એ લોકોએ, અહીંયા મારી લાશ છે. પણ આ તો ભાઈ પ્રત્યેનો પ્રેમ એવો હતો ને કે મારી આત્મા એ ભટકતી રહી મારા ભાઈને કહેવા માટે કે ભાઈ, તું જેને મળવા આવે છે ને એ હવે આ દુનિયામાં નથી. તારી બેન દુનિયા છોડીને બહુ દૂર જતી રહી છે, બસ એ કહેવા માટે. પણ જો ને, એક આત્મા બનીને પણ તારી બેન તને ના કહી શકી. પણ આજે એ સમય આવી ગયો એટલે મેં તને બધું જણાવી દીધું. બેન, તારી સાથે આટલું બધું થઈ ગયું એમ છતાં પણ તું ભાઈ બેનના પ્રેમને ખાતર થઈને હજી આ ચારની નીચે પટકી રહી છે. આ લોકોએ તારી સાથે ખોટું કર્યું છે ને, આ વાતનો જવાબ હું એમની પાસેથી જ લઈશ. તને વચન આપું છું, તારી સાથે જે કંઈ પણ ખોટું કર્યું છે ને આ લોકોએ, હું આ નમાલાઓને જીવતા નહીં મેલું. ભાઈ, અહીંયાથી કાઢીને તારા હાથે મને અગ્નિ સંસ્કાર આપજે, મને મોક્ષ મળી જશે. બેન, તું મારી સામે છે એમ છતાંય તને તને અડી પણ નથી શકતો. આજે હું તને વચન આપું છું, તારી સાથે જેણે ખરાબ કર્યું છે ને, એક એક વ્યક્તિને પકડી પાડીશ, જીવતા નહીં મેલું એ લોકોને, એના ગુનાની સજા એ લોકોને અપાવીને જઈશ. આવું છું અહીંયા જઈ, હું હમણાં જ આવું છું. જીજાજી, 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 મારી બેન ક્યાં છે? તે દિવસે તું ઘરે આવ્યો હતો ને, તો ગુસ્સામાં મેં એના પર હાથ ઉપાડ્યો અને પછી તૈયાર થઈ જ સાલે આદી સમજે છે શું તું? હા, જ્યારે જુઓ ત્યારે પોતાની જ મનમાની. આજે તો બોલાવ તારા ભાઈને, બોલાવ. જ્યારે જુઓ ત્યારે ભાઈ 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 થાકી ગયો છું, કંટાળી ગયો છું. એકવાર કહ્યું કે મને એનો પ્રેમ નથી જોતો, એનો પગ પણ આ ઘરમાં ના જોઈએ, છતાંય તેને બોલાવે છે. બોલાવ તારા ભાઈને, બોલાવ, બોલાવ. બસ ભાઈ ભાઈ ભાઈ
સુષ્મા. સુષ્મા ઉઠે. ઘરના ફળિયામાં ઝાડવાના નીચે દાટી દીધી. સમજાતું નહોતું કે મારા હાથે ખૂન થઈ ગયું. મારી પત્નીને મારવા નહોતો માંગતો. મારી બહેનને મને બચી લાવી આપ. અરે મારી બહેન બચી લાવી આપ. કેમ કઈશ ને એમ કરી છું. હું તારો ગુનો અરે એજ બાબતનો વાંધો હતો ને કે હું અને મારી બહેન એકબીજાને મળીએ છીએ. નહીં મળવા આવું ક્યારે. હું મારી બહેનને મળવા માટે ક્યારે પણ નહીં આવું આ ઘરમાં. ખબર છે જ્યારે જ્યારે અહીંયા આવ્યો હતો ને ત્યારે ત્યારે મારી બેન મને મળવા આવી હતી. ભૂત થઈને એના ભાઈ ને મળે છે વિચાર તો કરો. અને સાલા પાપિયા હો તમે લોકોએ. તમે લોકોએ ફૂલ જેવી મારી બહેનને પીંખી નાખી. એક વાર પણ વિચાર ના કર્યો કે શું કરી રહ્યા છો તમે. એક વાર પણ નહીં. જાણ્યા છે દેવા કે અમે તારા અને તારી બહેનના ગુનેગાર છીએ. ગુનેગાર ગુનેગાર કરે છે અને તું મારીને દાટી પણ દીધી. કબૂલાત કરી છે ને એ જ કબૂલાત તને પોલીસ સ્ટેશન માં કરાવડાવી. મારી બેન ને મારી છે ને એની હત્યા કરી છે ને તમે લોકો. હું અત્યારે તમને લોકોને પોલીસ સ્ટેશન ભેગા કરીશ. જ્યાં સુધી તમને લોકોને ફાંસી નહીં મળે ને ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. હવે હું પણ જોઉં છું કે મારા ગુનાની સજા કોણ અટકાવી શકે. ચાલો ચાલો.